દ્વારકામાં મકાનમાં આગ લાગતા પરિવાર બુજાયો. આદિત્ય રોડ પર રહેણાંક મકાન આગની ઝપેટમાં આવતા બે મહિલા, એક પુરુષ અને 7 મહિનાની એક બાળકીનું મૃત્યુ થયું. ચારે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા. આગ કેવી રીતે લાગી તેને લઈને તપાસ શરૂ. લોકસભાની ચૂંટણીને લઈને સીએમ આજે મહેસાણાના પ્રવાસે, જ્યાં ચૂંટણીને લઈને સીએમની સંગઠન સાથે મહેસાણામાં બેઠક. દૂધસાગર ડેરીના હોલમાં સંગઠન સાથે બંધ બારને બેઠક યોજાશે. જૂનાગઢમાં નવનિર્મિત ભાજપ કાર્યાલયનું આજે ઉદઘાટન થશે. શ્રી ગિરનાર કમલમનું સીઆર પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. લોકાર્પણ કાર્યક્રમમાં સંગઠન મહામંત્રી અને પ્રદેશ મંત્રી રહેશે હાજર. રાજકોટમાં દાવેદારીની વાતો વચ્ચે વિક્રમ સોરણીના સૂર બદલાયા છે. કે જ્યાં કોંગ્રેસમાં જોડાવાની વાતો વચ્ચે વિક્રમ સોરણીએ સમાજના યુવાનો માટે ટિકિટ માંગી. રાજકોટ સુરેન્દ્રનગરમાં સમાજના યુવકોને ટિકિટ આપવા સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરી. અમરેલી લોકસભાના ભાજપના ઉમેદવાર સામે વિરોધના મામલામાં કલસ્ટર પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કાર્યકર્તાઓ સાથે સંવાદ સાધ્યો અને કાર્યકર્તાઓની રજૂઆત ઉપર સુધી પહોંચાડવા આશ્વાસન આપ્યું. રાજકોટ જિલ્લામાં સ્વાઇન ફ્લુનો કહેર. જસદણના યુવાન અને કોટડા સાંગણીની યુવતીનું મોત નિપજ્યું. જિલ્લામાં એક જ મહિનામાં સ્વાઇન ફ્લુના કુલ 16 કેસ નોંધાયા. ગુજરાતમાં ગરમીના પ્રમાણમાં વધારો થશે. અમદાવાદમાં આગામી સપ્તાહથી વધશે ગરમી, તો સાથે ગરમીનો પારો 42 ડિગ્રીને પાર જશે. રાજ્યભરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી નોંધાયું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અને કાલે રાજસ્થાનના પ્રવાસે, જયપુર, સીકર અને જોધપુરમાં રેલી અને રોડ શો કરશે. લોકસભા ચૂંટણી પહેલા ઇન્ડી ગઠબંધનની મહાસભા, કે જ્યાં મહાસભામાં અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલ સામેલ થશે. મહાસભામાં અન્ય 26 પક્ષના નેતાઓ પણ થશે સામેલ. ટીએમસીના બહરમપુર બેઠકના ઉમેદવાર પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણને ચૂંટણી પંચનો આદેશ, કે જ્યાં ચૂંટણી પ્રચારમાં ભારતીય ક્રિકેટ ટીમની કોઈ પણ તસવીર કે વિડીયોનો ઉપયોગ ન કરવાનો આદેશ કરાયો છે. કોંગ્રેસ કરેલી ફરિયાદના આધારે ચૂંટણી પંચે કાર્યવાહી કરી, જ્યાં પ્રચારમાં અગાઉ ઉપયોગમાં લીધેલી તસવીરોને તાત્કાલિક હટાવવાનો ચૂંટણી પંચે આદેશ કર્યો.